શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના ચાર મંગળવાર, જે પ્રથમ મંગળવારથી શરૂ કરીને ચારે ચાર મંગળવાર સુધી જે વ્રત લેવાય છે તેને મંગળા ગૌરી વ્રત કહેવાય છે. આ વ્રતની કથા આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, મંગળા ગૌરીનું વ્રત એ માં ગૌરી માં પાર્વતી દેવીનું વ્રત છે. સૌભાગ્ય દેનારું છે આ વ્રત. આ વ્રતમાં કન્યાઓ વેવિશાળ થયા પછી શ્રાવણ માસના ચારેય મંગળવાર આ વ્રત કરીને દેવી પાર્વતીને રીઝવે છે. આ વ્રત 5 વર્ષ સુધી કરવામાં આવે છે, પછી તેનું ઉજવણું કરવાનું હોય છે. શ્રાવણ માસના દર મંગળવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને માં પાર્વતીજીની પૂજા કરવી, ત્યારબાદ મંગળા ગૌરીની વાર્તા, આ વાર્તા કથા અવશ્ય સાંભળવી અથવા કહેવી. તે દિવસે, એટલે કે આ વ્રત કર્યો હોય તે દિવસે ઉપવાસ કરવો અથવા એક ટાઈમ ભોજન પણ લઈ શકાય. આ વ્રત પતિના સુખ માટે, સંપત્તિ માટે, આયુષ્ય માટે કરવામાં આવે છે. આ વ્રત કરવામાં તામસિક આહારનો ભોજન ના લેવું, લસણ ડુંગળીનો ત્યાગ કરવો. માં મંગળા ગૌરી માં દેવી પાર્વતીનું આ વ્રત સૌભાગ્ય આપનારું છે, માટે દરેક દેવીઓ બહેનો, સૌભાગ્યવતી બહેનો આ વ્રત કરી શકે છે. જે પણ ભાવથી પ્રેમથી માં પાર્વતીનું આ વ્રત કરે છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્ય અખંડ રહે છે. મિત્રો, આ હતી વ્રતની વિધિ. હવે આપણે સાંભળીએ મંગળા ગૌરી વ્રત કથા. બોલો માં દેવી ગૌરી માતાની જય. એક ગામમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહે. આ બંને માણસો ખૂબ જ દયાળુ ધાર્મિક વૃત્તિવાળા હતા. બ્રાહ્મણનું નામ રામપાલ અને બ્રાહ્મણીનું નામ રાજલક્ષ્મી. તેઓ બધી રીતે ખૂબ જ સુખી હતા, પણ તેમને શેર માટીની ખોટ. આથી બ્રાહ્મણ બ્રાહ્મણી ઉદાસ જ રહેતા હતા. આ બ્રાહ્મણના ઘરે એક દિવસ એક સાધુ આવ્યા. બંને પતિ પત્નીએ આ સાધુની ખૂબ જ આગતા સ્વાગતા કરી. સાધુ બ્રાહ્મણ બ્રાહ્મણીના ચહેરા પરથી ઉદાસીનતાને કળી ગયા. સાધુ બોલ્યા, હે બ્રાહ્મણ, તમે બંને કેમ ઉદાસ લાગો છો? ત્યારે બ્રાહ્મણે કહ્યું, હે સાધુ મહાત્મા, ભગવાનની દયાથી અમારી પાસે બધું જ છે, પણ એકમાત્ર સંતાનની ખોટ છે. સંતાન વગર અમને બધું સુખ મોડું લાગે છે. આ જ ચિંતા અમને સતાવ્યા કરે છે. આથી મહાત્મા, આ ચિંતાનો કોઈ ઉપાય હોય તો જણાવો. આમ કહીને બ્રાહ્મણ મૌન થઈ ગયા. ત્યારે સાધુ મહાત્મા બોલ્યા, હે બ્રાહ્મણ, તું મંગળા ગૌરીનું વ્રત અને તપ કર. બ્રાહ્મણ તો બીજા જ દિવસે સાધુએ બતાવેલા શંકર પાર્વતીના મંદિરે જઈને મંગળા ગૌરી પાર્વતી માનું તપ કરવા લાગ્યા. તેના તપથી પ્રસન્ન થઈને માતાજી બોલ્યા, હે બ્રાહ્મણ, હું તારા ઉપર ઘણી પ્રસન્ન છું, માટે માંગ માંગ, જે માંગે તે આપું. ત્યારે રામપાલ બ્રાહ્મણ બોલ્યા, માતાજી, આપની કૃપાથી મારે કોઈ વાતની ખોટ નથી, માત્ર એક સંતાન જોઈએ છે. ત્યારે દેવી પાર્વતીએ કહ્યું, ભાઈ, તારા નસીબમાં સંતાન સુખ નથી, ગમે તેમ કરો માતાજી, પણ જો મારી ઉપર પ્રસન્ન હોય તો મને એક સંતાન આપો. આમ કહીને બ્રાહ્મણ કરગરવા લાગ્યા. ત્યારે માતાજીએ કહ્યું, સારું ભાઈ, અહીં મંદિરના ઓટલા પાસે એક આંબો છે, તેની એક કેરી તોડી લે. તારાથી જો ન પહોંચાય તો ગણપતિની દૂટીમાં પગ ભરાવીને કેરી તોડી લે છે. ઓટલા ઉપર જ ગણપતિની મૂર્તિ હતી. રામપાલ તો ગણપતિની દૂટીમાં પગ ભરાવીને એક કેરી તોડી, પણ એને લોભ જાગ્યો એટલે એણે ફરી બીજી વાર ગણપતિની દૂટીમાં પગ ભરાવીને બીજી 2 કેરી તોડી નાખી. આથી ગણપતિજી ગુસ્સે થયા. તેમણે રામપાલને શાપ આપતા કહ્યું, હે રામપાલ, તને માતાજીએ 1 જ કેરી તોડવા માટે કહ્યું છે, પણ તે લોભ કરીને બીજી 2 કેરી તોડી, એટલે માતાજીની કૃપાથી તને પુત્ર તો પ્રાપ્ત થશે, પણ 16મે વર્ષે તે મૃત્યુ પામશે. પછી તો તરત જ રામપાલના હાથમાંથી 2 કેરીઓ અદૃશ્ય થઈ ગઈ અને 1 જ કેરી બાકી રહી. રામપાલને પોતાના કાર્ય બદલ ખૂબ જ પસ્તાવો થયો, પણ હવે થાય શું? તે તો 1 કેરી લઈને ઘેરે આવ્યો. પછી પોતાની પત્ની બ્રાહ્મણીને ખવડાવી. થોડા જ વખતમાં એની પત્ની સગર્ભા રહી.
સમય જતાં એક સુંદર બાળકને જન્મ આપ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો બાળકને જોઈને ખૂબ જ રાજી રાજી થઈ ગયા. બ્રાહ્મણને ગણપતિનો શાપ યાદ આવતા તેના મનમાં સહેજ ગભરાટ થવા લાગી, પણ તેણે આ વાત બ્રાહ્મણીને ના કરી. આ બાળકનું નામ શંકર પાડ્યું. શંકર દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો. તે 10 વર્ષનો થયો એટલે તેને જનોઈ આપી. પછી તેના મામા સાથે તેને કાશીએ ભણવા મોકલ્યો. મામા ભાણેજ કાશીએ ભણવા જતા હતા ત્યાં રસ્તામાં એક ગામ આવ્યું. આ ગામની પાદરે એક કૂવો હતો. મામા ભાણેજ બંને તરસ્યા હતા તેથી બંને જણા કૂવા પાસે પાણી પીવા ગયા. કૂવા પાસે 3-4 છોકરીઓ પાણી ભરવા આવી અને ઝઘડતી હતી. એમાં એક છોકરીએ રંભા નામની છોકરીને ગાળો આપી એટલે રંભા બોલી, તમે મને ભલે ગાળ આપો પણ હું કાંઈ રંડાવાની નથી. મારી બાએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તેથી અમારા કુળમાં કોઈ વિધવા થવાનું નથી. મામા ભાણેજ આ વાત સાંભળી રહ્યા હતા. મામાએ ગણપતિને આપેલ સાપ વિશે વાતની ખબર હતી તેથી તેમણે વિચાર્યું કે જો આ રંભાના લગ્ન શંકર સાથે કરવામાં આવે તો શંકરનું મૃત્યુ ટળી જશે. આમ વિચારીને શંકરના મામા રંભા પાસે ગયા અને કહ્યું, બેટી તું અમને તારે ઘેર લઈ જા, મારે તારા પિતાનું કામ છે. રંભા મામા ભાણેજને પોતાને ઘેર લઈ આવી. રંભાના પિતાએ બંને વ્યક્તિ અજાણ્યા હોવા છતાં પણ તેમની આગતા શાગતા કરી. પછી અહીં પધારવાનું કારણ પણ પૂછ્યું ત્યારે મામાએ કહ્યું, વડીલ અમને તમારી દીકરી રંભા ખૂબ જ ગમી ગઈ છે. તમે મારા આ ભાણેજ શંકર સાથે તમારી દીકરી રંભાના લગ્ન કરો તો ઘણું સારું. મારા શંકરને પણ તમારી દીકરી ગમે છે. રંભાના પિતાએ તેમને પોતાના ખાનદાન કુટુંબ વિશે પૂછ્યું. પછી સર્વ હકીકત જાણીને તેમણે લગ્નની હા પાડી. શંકર અને રંભાના લગ્ન થયા. શંકરના મામાએ રંભાની બાને પૂછ્યું, તમે મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તો તે વ્રતની વિધિ શું છે તે આપ કહો. ત્યારે રંભાની બા બોલ્યા, આ વ્રત શ્રાવણ માસના બધા મંગળવારે કરવાનું હોય છે. દર મંગળવારે સવારે સ્નાન કરીને પાટલા ઉપર મંગળા ગૌરી મા પાર્વતીની સ્થાપના કરવી, ઘઉંના લોટાનું કોળિયું બનાવીને તેમાં સૂતરના તારની દિવેટ મૂકીને ઘી પૂરીને દીવો કરવો, પછી બીલી પત્રો, પુષ્પ, જીરાના દાણા, ધરોના પાંદડા, ધતુરાના પાન, અઘેડાના પાન, આ બધું 16-16 લઈને માતાજીનું પૂજન કરવું, એક ટાણું કરવું, જાગરણ કરીને બુધવારે પ્રાતઃકાળે વિસર્જન કરવું. 5 વર્ષ પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. આમ વ્રતની વાત કરીને બધા સૂઈ ગયા. સવાર થતાં મામો ભાણેજ કાશીએ જવા માટે સાસુ સસરાની રજા લીધી. શંકરે તેની પત્નીને પાછા ફરતા ઘરે લઈ જવાનું જણાવ્યું. પછી બંને જણા કાશીએ ગયા. શંકરે થોડા વર્ષમાં પોતાનું ભણતર પૂરું કર્યું. પછી તે વળતા પોતાના સાસરે આવ્યા અને સાસુ સસરાએ તેમની આગતા શાગતા ફરી કરી. શંકરે પોતાની પત્નીને લઈ જવા જણાવ્યું. શંકરે તે રાત્રે સસરાના ઘેરે જ રાતવાસો કર્યો. શંકર અને રંભા એક ઓરડામાં સૂતા હતા. અડધી રાત્રે રંભાને સ્વપ્નમાં મંગળા ગૌરીએ કહ્યું, બેટા રંભા જલ્દી ઉઠ, તારા પતિને નાક કરડવા માટે આવ્યો છે અને ઝટ દૂધ આપી દે એટલે દૂધ પીને તે નાક ચાલ્યો જશે. રંભા તો ફટાક દઈને ઊભી થઈ. પછી રસોડામાં જઈને વાટકો ભરીને દૂધ લઈ આવી. પછી તેણે તે વાટકો પોતાના પતિના પગ આગળ મૂક્યો અને તે ઓરડા બહાર જઈને ઊભી રહી. તેણે દરવાજાની તિરાડમાંથી જોયું તો એક કાળો ભમ્મર નાગ ઓરડામાં આવ્યો અને શંકરના પગ આગળ દૂધ ભરેલા વાટકામાં મોં નાખીને દૂધ પીને ચાલ્યો ગયો. શંકર બચી ગયો. સવાર થતાં રંભાએ આ વાત પોતાની માતાને કહી. ત્યારે માતાએ કહ્યું, બેટી આ બધું મંગળા ગૌરીના વ્રતનો પ્રભાવ છે, હવેથી તું પણ આ વ્રત જરૂર કરજે. રંભાએ પણ મનોમન વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો. તેણે મંગળા ગૌરી માને પોતાના પતિને બચાવવા બદલ પ્રાર્થના કરી. બીજા દિવસે શંકર અને રંભાએ પોતાને ઘેર જવા માટે માતા પિતાની રજા લીધી. માતા પિતાએ ઘણો કર્યાવર આપીને દીકરી જમાઈને વડાવ્યા. શંકર રંભા પોતાને ઘેર આવ્યા. ઘરે આવીને રંભાએ પોતાના સાસુ સસરાને નાગની વાત કરી. પોતાના દીકરાની મોતમાંથી ઘાત ગઈ તે જાણીને
તેના માતા પિતા ખૂબ જ પ્રસન્ન થયા અને આ બધું મંગળા ગૌરીના વ્રતના પ્રભાવે બન્યું છે એ જાણીને શંકરની માતાએ પણ મંગળા ગૌરી માનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આમ મંગળા ગૌરીના વ્રતના પ્રભાવે શંકર મોતના મુખમાંથી બચી ગયો અને તેને આયુષ્ય પ્રાપ્ત થયું. હે મંગળા ગૌરી માં, હે દેવી પાર્વતી માં, આપ જેવા રંભાને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો. આ કથા કહેનાર, કથા સાંભળનારની પણ રક્ષા કરજો. બોલો માં મંગળા ગૌરી માની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું શ્રાવણ માસના મંગળવારની કથા, મંગળા ગૌરીની વ્રત કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. માં મંગળા ગૌરીની આરાધના કરતી વખતે માની સ્તુતિ અવશ્ય કરવી, માને પ્રાર્થના કરવી. હે માં, જગમાં તારો જય જયકાર, માત જગમાં તારો જય જયકાર. હે પાર્વતી માતા, હે માં ગૌરી, આંગણ આવી સુહાગણનાર, શરણે આવેલા હૈયાની થાજે તું વહાર. હૃદયમાં એક જ હો પોકાર, માતા હો જગમાં તારો જય જયકાર. વ્યક્તિ નથી ને ભાવ નથી કે જ્ઞાન નથી લવલેશ, દુનિયાના દંગલમાં વાગે ડગલે પગલે ઠેસ. ઉમા તમે રક્ષણહાર, બચાવનહાર, માં તારો જગમાં જય જયકાર. ખબર પડે ના કે કઈ દિશામાં હૃદય અમારા જાય, દુનિયાના દાવા નળ વચ્ચે આતમ બહુ મૂંઝાય. માવડી તું કરજે ઉદ્ધાર, માં હો જગમાં જય જયકાર. તું જગજનની પોષણ કરતા, તું છે રક્ષણહાર, તારા આશીષથી છલકાશે પ્રકાશ પારાવાર. રેલાશે દિવ્ય તેજની ધાર, માત હો જગમાં જય જયકાર, માળી તારો જગમાં જય જયકાર. બોલો માં પાર્વતી દેવીની જય, માં ગૌરી માતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.